हेलो फ्रेंड्स, सो वंस अगेन वेरी वॉर्म वेलकम टू यू। तो आपणे चेप्टरमां कंटीन्यू करिए। हवे ગઈકાલના વિડિયો લેક્ચરમાં આપણે ક્રેબ્સ ચક્ર વિશે વાત કરી, એનો એનાલિસિસ કર્યું। તો ક્રેબ્સ ચક્રની મિત્રો જે નિપજો છે એનએડીએચ ટુ, એફએડીએચ ટુ, આ સિવાય ગ્લાયકોલિસિસમાં પણ મળેલી આપણને એક નિપજ એનએડીએચ ટુ, જ્યાં સુધી આ બધા ઘટકો જેઓ અંદર ઉર્જા સંચિત કરીને તો બેઠા છે, પણ ત્યાં જ્યાં સુધી તેઓનું અંતિમ સ્ટેપ શ્વસનનું જે કહેવાય છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, જે અંતિમ ચરણ છે, જો તે ન થાય તો ત્યાં સુધી તેઓ એટીપી બનાવવા માટે સક્ષમ થતા નથી, ઉર્જા બનાવવા માટે સક્ષમ થતા નથી। તો એ સંદર્ભમાં આજે હવે આ અંતિમ ચરણ જે છે, અંતિમ સ્ટેપ છે, છે એક કોષીય શ્વસનનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, અથવા એને કહેવાય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન, ગુજરાતીમાં કહીએ તો વીજવહન તંત્ર, જેના પર આજે ચર્ચા કરીશું। પરંતુ એના માટે જેમ તમને વાત કરી હતી ગઈકાલના લેક્ચરમાં કે એનએડીએચ ટુ અને એફએડીએચ ટુ તેને તમારે એકત્રિત કરીને લાવવાના છે ક્યાં, કણાભસૂત્રના અંતઃપટલ પર, જેને આપણે કહીએ છીએ ક્રિસ્ટી, અને તેના પર રહેલા ખૂબ જ અગત્યના F1 કણો, યાદ હોય તો તમે એને ઓક્સિઝોમ તરીકે ઓળખતા હતા, જ્યારે આપણે કોષ ચેપ્ટરમાં એનું વર્ણન જોયું હતું ઓક્સિઝોમ। ઓક્સિઝોમ જે છે આગળના છેડે એવી ઉપસેલી બટન જેવી રચના ધરાવે છે અને તેઓ ખૂપેલા હોય છે આ કણાભસૂત્રના અંતઃપટલમાં, ક્રિસ્ટીમાં, જેઓ તેના બંધારણીય ઘટક અને કાર્યાત્મક ઘટક તરીકે કામ કરે છે। જ્યારે જ્યારે આ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કરવાનું હોય છે અથવા તેનો સમય આવે છે ત્યારે, તો તે માટે આપણે એનએડીએચ ટુ ને એફએડીએચ ટુને લઈને જવાના છે અંતઃપટલ પર। પરંતુ કેમ કાલે કીધું હતું કોષરસીય એનએડીએચ ટુ, જેઓને કણાભસૂત્રના અંતઃપટલ સુધી લાવવા માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ કોષમાં થતી હોય છે, જોકે જેની જરૂર આડી કોષ કેન્દ્રીય કોષોને જરૂર નથી પડતી, ખાલી સુકોષ કેન્દ્રીય કોષ માટે જ આપણે તે થિયરીને લઈ શકીએ। તો એની જે થિયરી છે એના પર આપણે પહેલાં ચર્ચા કરી લઈશું, જેને કહેવાય છે શટલ ક્રિયાવિધિ। શું કહેવાય મિત્રો? શટલ ક્રિયાવિધિ। તો ખાસ કરીને આ ક્રિયાવિધિ કોના માટે છે, તો અહીં ધ્યાન આપજો સ્ક્રીન ઉપર, તો બાહ્ય કણાભસૂત્રીય અથવા તો કહીએ કોષરસીય અથવા તો કહીએ ગ્લાયકોલાઇટિક એનએડીએચ ટુ। તો ગ્લાયકોલિસિસ દરમિયાન નિપજ તરીકે બન્યા હતા અને હતા ટોટલ 2 એનએડીએચ ટુ, યાદ હતું તમને પહેલાં સ્ટેપ પર, જ્યારે ઇનકમ્પ્લીટ ઓક્સિડેશનવાળું સ્ટેપ, જ્યારે ડિહાઇડ્રોજિનેશન થતું હતું, જ્યારે બે અણુ બાય પીજીએલના અથવા બાય ફોસ્ફોગ્લિસરિક એસિડના આગળના સ્ટેપમાં કન્વર્ઝન પામતા હતા, તેમાં પીજીએમાં ફોસ્ફોગ્લિસરિક એસિડમાં, તો તે દરમિયાન 2 એનએડીએચ ટુ સર્જાયા હતા। તો આ 2 એનએડીએચ ટુ પણ કણાભસૂત્રના અંતઃપટલ સુધી જો પહોંચે અને તેમનું પણ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય, તો જ આપણો જે ટાર્ગેટ છે આપણે 38 એટીપીનું સર્જન કરાવી શકીએ। તો અહીં એ જ વાત કરવામાં આવે છે કે કેવી રીતે તેઓ અંદર સુધી, ક્રિસ્ટે સુધી પહોંચે છે, પણ યાદ રાખીશું આ ઘટના માત્ર યુકેરિયોટિક કોષોમાં છે શક્ય, આદિકોષ કેન્દ્રીય કોષમાં જરૂર પડતી નથી। એનું કદાચ કારણ આપણે એવું આપી શકીએ કારણ કે ત્યાં કણાભસૂત્ર જેવી કોઈ જટિલ અંગિકા નથી કે જેના પટલને ઓળંગવામાં કોઈ મુશ્કેલી જણાય, તો આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી કોઈ પ્રકારની શટલ ક્રિયાવિધિ જોવા મળતી નથી। પરંતુ યાદ રાખીશું માત્ર સુકોષ કેન્દ્રીય કોષોમાં જ આવી ખાસ પ્રકારની શટલ ક્રિયાવિધિ જોવા મળે છે। તો એમાં બે પ્રકારના મેકેનિઝમ છે મિત્રો, બે પ્રકારની ક્રિયાવિધિ છે જેને આપણે વન બાય વન જોઈએ। એક છે ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ અને બીજું છે મેલેટ એસ્પાર્ટેટ શટલ। તો બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરીને જે બહારના કોષરસીય એનએડીએચ ટુ છે તે કણાભસૂત્રના અંતઃપટલ સુધી પહોંચી શકે। એકદમ સરળ ભાષામાં મિત્રો જો આની સમજૂતી આપી દઉં, આપણે ટોપિક પર જઈએ પહેલાં જરા યાદ કરો તમને આંગળિયા પેઢી વિશે કંઈ ખ્યાલ છે? તો આંગળિયા પેઢીનું કામ મિત્રો કેવું હોય છે, એક હાથ લે અને એક હાથ દે। સમજો અહીંયા સુરતની કોઈ આંગળિયા પેઢી છે, તમારા કોઈ ફ્રેન્ડ છે અથવા તમારા કોઈ રિશ્તેદાર જે બેંગ્લોરમાં રહે છે, તને તમારે 1 લાખ રૂપિયા સેન્ડ કરવા છે, 1 લાખ રૂપિયા મોકલવા છે। હવે એને તમે પોતે આપવા નથી જતા, સ્વાભાવિક છે તમે આ આંગળિયા પેઢીનો સંપર્ક કરો, તો આંગળિયા પેઢીવાળાને તમે અહીં આપી આવો છો 1 લાખ રૂપિયા। હવે તે 1 લાખ રૂપિયા જે તમે આપી છે, જે ચલણી નોટો તમે આપી છે, તે કંઈ એમના એમ ભૌતિક પરિસ્થિતિમાં પહોંચાડતા નથી, ફિઝિકલી પહોંચાડતા નથી છેક બેંગ્લોર, તેઓની આંગળિયા પેઢીની શાખા ત્યાં પણ હોય છે અથવા તમામ જગ્યાએ આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં તમામ અલગ અલગ મોટા મોટા સિટીમાં તે આંગળિયા પેઢીની શાખા હોય। એટલે શું કરે, બેંગ્લોરમાં જે એની શાખા હશે ત્યાં જમા થયેલા 1 લાખ રૂપિયા અથવા ત્યાં એમની પાસે આવું ભંડોળ હોવું જ જોઈએ, તો તેમાંને 1 લાખ રૂપિયા પહેલાં તમારા રિશ્તેદારને ત્યાંથી આપી દે અથવા ફોરવર્ડ કરી દે, હેન્ડઓવર કરી દે।
મતલબ સમજો સહ્યું શું, તમે આપેલા 1 લાખ રૂપિયા અહીંથી બાય ટ્રાન્સપોર્ટેશન ત્યાં જતા નથી અને પેલા વ્યક્તિને મળતા નથી. તમે કદાચ 2-2 હજારની નોટ આપી હતી, ત્યાં કદાચ એને મળે 500-500ની નોટ, એવું પણ શક્ય છે. કારણ કે અલ્ટિમેટલી આપણને વાત એવી છે કે 1 લાખ રૂપિયા ત્યાં પેલા વ્યક્તિને મળી જવા જોઈએ. તો એ સંદર્ભમાં અહીંયા ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ અથવા જે શટલ ક્રિયાવિધિ છે તેવા જ કામ કરાવશે, જેના થકી આપણે જોશું તો આપણો NADH2 અંદર ઇનડાયરેક્ટલી પહોંચી જશે, FADH2 પણ ઇનડાયરેક્ટલી પહોંચી જશે. સમજાયું? તો અહીંયા તમે જોશો એટલે વધારે આઈડિયા આવી જશે. તો ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ જે પ્રથમ પથ છે, જે પ્રથમ ક્રિયાવિધિ છે, જે સામાન્ય રીતે મસ્તિષ્ક કોષોમાં અને સ્નાયુ કોષોમાં થતો જોવા મળે છે. જો આપણે પ્રાણી કોષોની વાત કરીએ તો મસ્તિષ્ક કોષો એટલે કે આપણે ચેતાકોષો લઈ લો, અને સ્નાયુ કોષોમાં ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ સામાન્યતઃ થાય. તો અહીંયા મિત્રો ડાયાગ્રામ પર ધ્યાન આપો. સૌથી પ્રથમ ડાબી બાજુ જુઓ, જ્યાં લખ્યું છે સાયટોપ્લાઝમ એટલે કોષરસ, પછી લખ્યું છે OM. OM એટલે આઉટર મેમ્બ્રેન. કોનું મેમ્બ્રેન? તો એ કણાભ સૂત્રનું બહારનું પટલ છે, બાહ્ય આવરણ છે. પછી લખ્યું છે PMS, જેને કહીશું પેરી માઇટોકોન્ડ્રિયલ સબસ્ટન્સ. ઓકે, મતલબ શું? તો પહેલાં IM જોઈ લો. IM ને કહીશું આપણે ઇનર મેમ્બ્રેન એટલે કે અંતઃપટલ, જે આપણું મુખ્ય ટાર્ગેટ છે, જેને જે આપણે કીધું છે ક્રિસ્ટી, જે પ્રવર્ધોયુક્ત છે, જેના પર જ કરાવવાનો છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો આ જે બંને વચ્ચેનો વિસ્તાર છે એને કીધું છે પેરી માઇટોકોન્ડ્રિયલ સબસ્ટન્સ એટલે કે પરિકણાભસૂત્રી અવકાશ. તો બાહ્ય પટલ અને અંતઃપટલ વચ્ચેનો આ જે અવકાશ છે તે પરિકણાભસૂત્રી અવકાશ, જેને કીધું છે PMS. અને IM ની અંદર જે વર્ડ લખ્યો છે મેટ્રિક્સ, જેને કહીએ છીએ આપણે આધારક. તો આ જે ભાગો દર્શાવ્યા છે એનો આઈડિયા આવી ગયો તમને? તો હવે આપણે શરૂ કરીએ જે બહારથી કોષરસીય NADH2 કેવી રીતે અંદર જશે. તો કોષરસમાં આ NADH2 નું શું થઈ જશે? ત્યાં તેમનું ડિહાઇડ્રોજિનેશન થઈ જશે, જેનાથી તે રૂપાંતરિત થઈ જાય NADમાં. રાઈટ, મતલબ કે આ તો NADH2 વપરાઈ ગયો તમને એવું લાગે છે, પણ એવું નથી. તમે એકચ્યુઅલી એની અંદરની જે ઉર્જા છે ક્યાં છે? એના પ્રોટોનમાં છે મિત્રો, એની અંદરથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનમાં છે. કારણ કે જાણો છો તમે, જ્યારે આપણે ETSમાં જવાના છીએ ત્યારે મેઇન ટાર્ગેટ શું જોઈએ છે? મને ઇલેક્ટ્રોન જોઈએ છે. અને જે રીતે કેમિઓસ્મેટિક સિદ્ધાંત પણ આપણે સ્ટડી કરવાના છે, જ્યાં ATP બનાવવા માટે, ઉર્જા બનાવવા માટે પ્રોટોન સક્રિય થાય છે. મતલબ વાત એવી છે કે H+ને પણ ઉર્જા ઉત્પાદન માટે લઈ શકાય અને ઇલેક્ટ્રોનને પણ ઉર્જા ઉત્પાદનમાં લઈ શકાય. તો એ જ સંદર્ભે અહીં પ્રથમ કોષરસીય કણાભસૂત્રીય, જે બાહ્ય કણાભસૂત્રીય NADH2 છે, તેનું થયું ડિહાઇડ્રોજિનેશન, જેનાથી તે તો બની ગયો NAD. પરંતુ તેની અંદરના જે ઇલેક્ટ્રોન, તેની અંદરની જે H+ ઉર્જા હતી, તે હવે આપી દેવામાં આવે છે બીજા એક ઘટકને. તો સમજો જે DHAP હોય છે, અને આવા ઘટકો હોય જ કોષરસમાં વિપુલ માત્રામાં, તો તેને બોલાવી દીધો, ચાલ ભાઈ તું ફ્રી છે આવી જા, તો આપણે એક કામ કરવાનું છે. તો DHAPને સમજો બોલાવી દીધો, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તેના જેવા H+ મળે અથવા તેનું જ્યારે હાઇડ્રોજિનેશન થાય, એવું સમજી લો, તો એ બની જાય છે ગ્લિસરોલ ફોસ્ફેટ, જે રીતે તમે જોઈ રહ્યા છો. હવે આ ગ્લિસરોલ ફોસ્ફેટ એવો ઘટક છે જે અંદર પ્રવેશી શકે. આપણા NADH2 સીધા પ્રવેશવા માટે સક્ષમ હતા નહીં, પરંતુ એણે ગમે તેમ કરીને એવું કર્યું કે પોતાની અંદરની ઉર્જા જે હતી એ સમાવી દીધી ગ્લિસરોલ ફોસ્ફેટની અંદર. મતલબ કે તમે જેમ આંગળિયા પેઢીને રૂપિયા આપી દીધા તેમ. હવે આ ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ અંદર ઓળંગીને પ્રસાર થાય છે કણાભસૂત્રમાં, આઉટર મેમ્બ્રેન, એ જ રીતે PMS, એ જ રીતે IM એટલે કે અંતઃપટલ પર પહોંચી જાય છે. ત્યાં પહોંચેલો ગ્લિસરોલ ફોસ્ફેટ અંદર જઈને પાછો DHAPમાં રૂપાંતર થાય, અને આ સ્ટેપ જે આગળ બહાર થયું તે અંદર જઈને શું થયું? ઉલટું થયું. મતલબ કે જે H+ અહીંયા સમાઈ ગયા હતા તે H+ હવે ગ્લિસરોલ ફોસ્ફેટમાંથી છૂટા પડી જાય, અને એ છૂટા પડે જે અંદર રહેલા NAD, કારણ કે અંદર બી NAD હોવાના જ છે, સ્વાભાવિક છે. તો અંદર રહેલા NADને તે H+ આપણે આપી દીધા, અને એનાથી બની ગયો NADH2. તો અલ્ટિમેટલી આપણો જે ટાર્ગેટ હતો એ તો અચીવ થયો. ભલે એવું થયું છે કે બહાર જે NADH2 હતા તે એમના એમ પોતે અંદર ગયા નથી, પરંતુ આપણું જે કામ હતું, જેમ મેં તમને કીધું કે 1 લાખ રૂપિયા પહેલાં ભાઈને પહોંચાડવા હતા, પછી ભલે તમારી પાસેથી 2000ની નોટો મળી હોય કે ત્યાંથી 500ની નોટો મળી હોય, એને 1 લાખ રૂપિયા મળવાથી કામ છે. તો અહીં જે NADH2 હતો તે ગમે તેમ કરીને અંદર આપણે ઉપલબ્ધ કરાવો હતો, તે અલ્ટિમેટલી ઉપલબ્ધ થઈ ગયો. તમારી સ્ક્રીન પર તમે ડાયાગ્રામ જોઈ રહ્યા છો, એમાં FADH2માં રૂપાંતર પામી રહ્યું છે તેમ દર્શાવ્યું છે. તો એને જરા તમે સુધારીને સમજો, કરેક્ટ કરીને સમજો મિત્રો,
એને આપણે સમજવાનું છે NADH2, નહીં કે FADH2. ઓકે, તો આ સુધારો કરી લેજો તમે. તો આમ આપણે આપણા ટાર્ગેટ સુધી પહોંચી શક્યા કે બહારના NADH2 ને અંદર આપણે પહોંચાડી દીધા. મતલબ હવે ગ્લાયકોલાઇટિક NADH2 અંદર અંતઃપટલ પર જશે પણ અને તેઓ ઉર્જા ઉત્પાદનમાં પોતાનો ફાળો આપી શકશે. તો આ દરમિયાન બીજું શું થયું મિત્રો? તો ગ્લિસરોલ ફોસ્ફેટ હવે પાછા DHAPમાં રૂપાંતર પામી ગયા અને આ DHAP જે અંદર છે તે પાછા હવે અલગ અલગ પટલોને, કણાસૂત્રના પટલોને ઓળંગીને આવી જાય છે બહાર. એટલે આ DHAP પાછો જ્યાં હતો ત્યાંનો ત્યાં ઉપલબ્ધ થઈ ગયો. ક્યાં હતો? કોષરસમાં. તો આમ જુઓ, કોઈ ઘટક વપરાયો નહીં અને તમારું કામ પણ થઈ ગયું. જે ઘટકથી મેં શરૂઆત કરી હતી તે ઘટકને પાછો જ્યાં હતો ત્યાં લાવીને મૂકી દીધો. કારણ કે અહીં આપણે શરૂઆત કોનાથી કરી? તો DHAPથી કરી. એ DHAPને આપણે હાઇડ્રોજન આપ્યા હતા. શેનાથી? NADH2ના ડીહાઇડ્રોજિનેશનથી, જેનું થયું રૂપાંતરણ હાઇડ્રોજિનેશન થવાથી ગ્લિસરોલ ફોસ્ફેટમાં. ગ્લિસરોલ ફોસ્ફેટ પટલોને ઓળંગીને પહોંચી ગયો અંદર. ક્યાં? કણાસૂત્રના અંત પટલ પર, જ્યાં તેને પાછે H+ મુક્ત કરીને NADH2 બનાવી દીધું. તે પાછો રૂપાંતરિત થઈ ગયું DHAPમાં અને આ DHAP પાછો કોષરસમાં સાદા પ્રસરણ દ્વારા અલગ અલગ પટલોને ઓળંગીને પાછો ફરે છે. તો આ રીતે થાય છે ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ. બીજું એક મેકેનિઝમ છે મિત્રો, મેલેટ એસ્પાર્ટેટ શટલ. જો ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ શક્ય ન હોય, ત્યાં રહેલો પેલો DHAP જો કદાચ એવું લાગે કે ફ્રી નથી, તો બીજા કોઈને ઇસ્તેમાલ કરી લે કોષ. કારણ કે કોષ પાસે તો પોતાની સુવિધા ઊભી કરવાની સંપૂર્ણપણે તક છે, અને અનુકૂલન સાધવું એ તો આપણો શું કહેવાય, એક હક છે, અથવા આપણું એક શું છે, બહુ મોટી કેરેક્ટરિસ્ટિક છે. કોઈ પણ સજીવની લઈ લો, કોઈ પણ સજીવ કોષની લઈ લો. તો મેલેટ એસ્પાર્ટેટ શટલથી સમજો ક્રિયાવિધિ થાય છે. મતલબ સમજી લો, હવે તમે કોઈ બીજી આંગળિયા પેઢી પાસે ગયા, હરગોવિંદ અંબારામ જે છે આંગળિયા પેઢી, એની પાસે તમે ગયા કે ભાઈ અમારી સર્વિસ હમણાં થોડી ઉપલબ્ધ નથી અથવા વાર લાગશે એવું છે, તો તમે કદાચ કોઈ બીજી આંગળિયા પેઢીનો સંપર્ક કરો છો. તો એવું જ કર્યું છે અહીંયા કોષે. કોષ પાસે ઓપ્શન છે કે ચલો એક બીજી ક્રિયાવિધિ દ્વારા પણ આપણે પસાર કરી શકીશું આપણા NADH2માં રહેલા ઉર્જાને અથવા H+ને. તો એ માટે જુઓ અહીંયા કેવી રીતે થાય છે મેલેટ એસ્પાર્ટેટ શટલ. તો એમાં પણ આગળના જેમ હતા એ રીતે ડાયાગ્રામ બતાવ્યો છે. શરૂઆત કરીએ આપણે ડાબી બાજુથી, સાયટોપ્લાઝમાથી, કોષરસથી, જ્યાં NADH2 પ્રથમ ડિહાઇડ્રોજિનેશન પામીને NADમાં રૂપાંતરિત થઈ ગયો અને તેમાંથી નીકળેલા H+ ત્યાં જેમ લેવા આવતો હતો કોણ? તો DHAP. પરંતુ કદાચ અહીંયા DHAP ફ્રી નહીં જણાયો હોય તો એણે બોલાવી દીધો ઓક્ઝેલો એસિટિક એસિડને. સી મિત્રો, કામ થવું જોઈએ. કોને વાપરે છે, કોણ આવે છે, એનાથી બહુ કન્સર્ન નથી. આપણો ટાર્ગેટ હતો કે ગમે તેમ કરીને કોષરસીએ NADH2ને અંદર ઇન્ટર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન જે છે અથવા તો આપણું જે અંત પટલ છે કણાસૂત્રનું ત્યાં સુધી પહોંચતા કરવા છે. તો એ કરવા માટે તેણે અહીંયા OAAની મદદ લીધી, ઓક્ઝેલો એસિટિક એસિડની મદદ લીધી, એવું સમજી લો. તો હવે થશે એવું કે ઓક્ઝેલો એસિટિક એસિડ તે હાઇડ્રોજનને એક્સેપ્ટ કરીને મેલેટમાં રૂપાંતર થાય, અને આ મેલેટ એવો ઘટક છે જે આ કણાસૂત્રના પટલોને ઓળંગવા માટે કેપેબલ છે. તો એ હવે અંદર સાદા પ્રસરણ દ્વારા પસાર થાય છે અને પહોંચી જાય છે અંદર છેક અંત પટલના સ્તર સુધી, ક્રિસ્ટે સુધી. ત્યાં હવે પાછા આપણા NADH2નું સર્જન કરવાનું છે. તો એ માટે મેલેટ અહીંયા જે બહાર સ્ટેપ કર્યું હતું એને રિવર્સ મેનરમાં કરાવે છે, ઉલટું કરાવે છે. તો મેલેટ પોતે પોતાના હાઇડ્રોજન મુક્ત કરીને તે રૂપાંતરિત થઈ જાય છે OAA, ઓક્ઝેલો એસિટિક એસિડમાં. જે દરમિયાન ત્યાં રહેલા NAD જે હોય જ અંદર, સ્વાભાવિક છે, તેઓ H+ એક્સેપ્ટ કરી લેશે અને NADH2 બની જશે. થઈ ગયું કામ. બહાર જેવા NADH2 હતા તેવા જ અંદર ઉપલબ્ધ થઈ ગયા. અહીં પણ જેમ આગળ વાત કરી, બહાર છે તે સેમના સેમ નથી, તે પોતે નથી, તેના જેવા છે, પરંતુ આપણે એના જેવા જ જોઈતા હતા. કારણ કે અહીં જે NADH2 છે તે જે રીતે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં ભાગ લેવાનો હતો, તે જ રીતે આ બનેલો જે અંદર NADH2 તમે જોઈ શકો છો તે પણ ભાગ લેશે અને તે પણ આપણને જેમ 3 ATP ઉત્પન્ન કરીને આપશે. તે જોઈએ આગળની આપણે પ્રોસેસમાં જ્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ જોઈશું. પણ અહીંયા સમજો, હવે આ ઓક્ઝેલો એસિટિક એસિડ છે જે અંદર આવ્યો છે તેને પાછો બહાર લઈ જવાનો છે, કારણ કે પથ પૂરો કરવાનો છે. તો એ OAA રૂપાંતરિત થઈ જાય છે એસ્પાર્ટિક એસિડમાં. કદાચ એવું થયું હશે કે આ ઓક્ઝેલો એસિટિક એસિડ પોતે તેમના તેમ બહાર જઈ શકતા
નથી અથવા તે પટલને ઓળંગવા માટે સક્ષમ નહીં હોય. આથી એણે શું કર્યું, એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતરણ કરી દીધું અને એસ્પાર્ટિક એસિડ હવે જાય છે બહાર પટલોને ઓળંગીને પાછા કોષરસમાં, અને ત્યાં પહોંચેલો એસ્પાર્ટિક એસિડ છે પાછો રૂપાંતરિત થઈ જાય છે ઓક્ઝેલો એસિટિક એસિડમાં, મતલબ જ્યાં હતા ત્યાં પાછા ફરી ગયા અને સાથે સાથે આપણું કામ પણ થઈ ગયું. તો આ રીતે થતું હોય છે આ બીજું શટર ક્રિયાવિધિ, જેને આપણે નામ આપ્યું છે મેલેટ એસ્પાર્ટેટ. નામ આપવા પાછળનું કારણ પણ તમે જોઈ શકશો કે મેલેટના અંદર જવાથી અને એસ્પાર્ટેટના બહાર આવવાથી આ પ્રોસેસ અથવા આ ક્રિયાવિધિ સંપન્ન થઈ છે અને આથી કદાચ નામ આપ્યું છે મેલેટ એસ્પાર્ટેટ શટલ. સમજાયું? તો આ હતા બે પ્રકારના શટલ ક્રિયાવિધિ જેના દ્વારા મૂળભૂત રીતે આપણે કોષરસમાં બનેલો NADH2 અંદર સુધી પસાર કરાવી શકીએ અથવા અંદર સુધી પહોંચાડી શકીએ, કારણ કે તેને પણ આપણે ઉર્જા ઉત્પાદનમાં સાંકળવાનો છે, લઈ લેવાનો છે. તો સમજાઈ ગયું મિત્રો? કોઈ ડાઉટ હોય શટલ ક્રિયાવિધિમાં તો મને કોન્ટેક્ટ કરવાનું વિનંતી છે તમને. હવે સમજો કે આ NADH2 પણ અંદર પહોંચી ગયો અને ક્રેબ્સ ચક્રથી બનેલા NADH2 તો ઓલરેડી અંદર હાજર જ છે. તો આ તમામ હવે ત્યાં કણાસૂત્રના અંતઃપટલ પર ઉપલબ્ધ છે, જેનું આપણે હવે શરૂ કરી શકીએ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો જઈએ છે હવે આ શ્વસનના અંતિમ ચરણમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં. તો એના માટે પહેલાં ક્રિસ્ટીપર શું છે તે સમજવું પડે. તો ક્રિસ્ટીપર આપણે જેમ આપણી જૂની થિયરી છે અથવા આપણે જે જાણીએ છીએ અત્યાર સુધી એ પ્રમાણે કહી શકીએ કે તેના પર સાયટોક્રોમ હોય છે. સાયટોક્રોમ ધરાવવા માટે ત્યાં જે યુનિટ હોય છે તેને આપણે ઓક્સિઝોમ કહીએ છીએ. પણ આ ઓક્સિઝોમમાં જે સાયટોક્રોમ હોય છે તે સીધા મૂળભૂત રીતે સાયટોક્રોમ એકલા હોતા નથી, બીજા પણ થોડા ઘટકો હોય છે. જે ઘટકો અંતઃપટલની ખાસિયત કહી શકાય, જેમાંથી પણ ઇલેક્ટ્રોનને મૂવ કરાવવો પડે છે, પસાર કરાવવો પડે છે, અને એ બહુ ખાસ ઘટકો જે ખાસ સબસ્ટન્સીસ છે અંતઃપટલની વાત કરીએ તો. તો એ માટે અહીંયાનું જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એ જે બીજી કોઈ સિસ્ટમમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હતા એના કરતાં ઘણું બધું અલગ પડે છે. ઘણા અંશે તેના ઘટકો પણ અલગ પડે છે. ઇવન સાયટોક્રોમ પણ મિત્રો અલગ પડતા હોય, ત્યાં અલગ સાયટોક્રોમ હતા, જેમ તમને રિસેન્ટલી આપણે પ્રકાશ સંશ્લેષણમાં જ અભ્યાસ કરી ગયા, ત્યાં જ્યારે તમે ચક્રિય અને અચક્રિય ફોટોફોસ્ફરીકરણ કરાવતા હતા તે દરમિયાન અલગ અલગ પ્રકારના અલગ અલગ સંખ્યામાં સાયટોક્રોમ ભાગ લેવા આવતા હતા, કારણ કે તે પર્ટિક્યુલરલી થાઇલેકોઇડની પટલ ઉપર મોજૂદ સાયટોક્રોમ હતા. અહીંયા આપણે વાત કરી રહ્યા છે કણાસૂત્રના ક્રિસ્ટી ઉપર અંતઃપટલ પર મોજૂદ શું સાયટોક્રોમ ઘટકો. તો સ્વાભાવિક છે એ ડિફરન્ટ હોય, તો એ માટે પહેલાં આપણે તે શું ધરાવે છે, ત્યાં કયા ઘટકો છે એની આપણે વાત કરી લઈએ, અને પછી તેમાંથી ATPનું સર્જન અભ્યાસ કરીશું. તો અહીંનું જે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કરાવવાનું છે, અહીંનું જે શ્વસન કરાવવાનું છે, એમાં મૂળભૂત રીતે ETSમાં ચાર ઘટકો જોવા મળશે, તેના વીજવહન તંત્રમાં ચાર ઘટકો જોવા મળશે. કયા કયા મિત્રો? તો જુઓ વન બાય વન. સૌથી પહેલો હશે FP ફ્લેવોપ્રોટીન, જેને બીજું નામ આપ્યું છે FMN ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. તો સૌથી પહેલાં જેવા ઇલેક્ટ્રોન આવશે એ ઇલેક્ટ્રોનને પ્રવેશ તમારે કરાવવો પડશે આ ઘટકમાંથી, FP માંથી. એ કેવી રીતે થશે તે આગળ જોઈએ. બીજો જે ઘટક છે તે FES પ્રોટીન, ફેરેડોક્સિન સલ્ફર પ્રોટીન. યાદ હશે મિત્રો, આપણે નાઇટ્રોજિનેઝ ઉત્સેચકમાં આનો ફાળો જોયો હતો કે નાઇટ્રોજિનેઝના બંધારણીય ઘટકમાં પણ આવો એક પ્રોટીન સંકળાયેલો છે, પણ અહીંયા ફિલહાલ લાવ્યા છે એને એક ઘટક તરીકે, કોના? વીજાણુ વહન તંત્રના. ત્રીજો ઘટક છે એ છે કો એન્ઝાઇમ ક્યુ, જેને આપણે યુબિક્વિનોન પણ કહીએ છીએ. અને ચોથો ફાઇનલી છે અલગ અલગ પ્રકારના સાયટોક્રોમ. તો એકચ્યુઅલી સાયટોક્રોમ તો હવે આવ્યા છે, તો સાયટોક્રોમ સુધી ઇલેક્ટ્રોન પહોંચશે તે પહેલાં તેમને આ ત્રણ ઘટકોમાંથી પણ પસાર થવું પડશે. તો મૂળભૂત રીતે ચાર ઘટકો છે મિત્રો, અગેન આઈ એમ રિપીટિંગ. પહેલું છે FP, બીજું છે FES પ્રોટીન, ત્રીજું છે કોએન્ઝાઇમ ક્યુ, અને ચોથું આવશે સાયટોક્રોમ પ્રકારના ઘટકો. અને આ જે સાયટોક્રોમ ઘટકો છે તેમાં કયા કયા છે? તો એમાં સાયટોક્રોમ B છે, સાયટોક્રોમ C છે, સાયટોક્રોમ C1, સાયટોક્રોમ A અને સાયટોક્રોમ A3. જે પૈકી સાયટોક્રોમ A અને A3 એક સમૂહ તરીકે હોય છે અને સાથે ઇલેક્ટ્રોન વહનમાં ફાળો આપવાના છે. આથી એનું બીજું નામ સાયટોક્રોમ ઓક્સિડેઝ પણ આપણે યાદ રાખ્યું છે. બહુ જ અગત્યનું મિત્રો એ સાયટોક્રોમ હતો અને એકદમ અપવાદરૂપ કેસ તરીકે છે, કારણ કે તેના બંધારણમાં કોપર હોય છે.
બીજા જે સાયટોક્રોમ અત્યાર સુધી આપણે સ્ટડી કર્યા બધા જ આયર્ન ધરાવતા હતા, પરંતુ આ સાયટોક્રોમ ઓક્સિડેઝ એ એક્સક્લુઝિવલી કોપર ધરાવે છે તેના બંધારણમાં. તો એ પણ આપણે યાદ રાખવું રહ્યું, એમસીક્યુમાં પૂછી શકાય. હવે આ જે ઘટકો છે મિત્રો, એ કેવી રીતે આ ફોસ્ફોરીકરણની ઘટનામાં ભાગ લેવાના છે, તો એ માટે તેઓનો જે ઘટનાક્રમ છે અથવા તેમાંથી જે ઇલેક્ટ્રોન પસાર થવાની વૃત્તિ છે, સ્ટેપ જે અલગ અલગ, તો એને આપણે ઇટીએસના ઘટકો તો લઈએ પણ એને એક સંકુલ તરીકે લઈ લીધું. સમજો, બે ઘટકો વચ્ચે ઇલેક્ટ્રોન પસાર થયો તો એને એક સંકુલ નામ આપી દઈએ. પછીના બે ઘટકો જે ઇલેક્ટ્રોન પસાર કરવામાં હેલ્પ કરે છે તો એને એક સંકુલ તરીકે આપીએ. તો આમ અલગ અલગ સંકુલોમાં આખા આ ઇટીએસના ઘટકોને ડિવાઈડ કરી દેવામાં આવે છે, ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે છે. અને આ જ રીતે તમારી એનસીઆરટીમાં પણ આ થિયરીને કદાચ વર્ણવાય છે, પરંતુ અહીં જેટલી ડિટેલમાં કહેવા જઈ રહ્યો છું મિત્રો એટલી નહીં હોય. એટલે અહીંયા દરેક નામ, દરેક સંકુલનું કાર્ય અને તેના ઘટકો યાદ રાખશું. તો એવા 5 સંકુલો ડિઝાઇન કરાયા છે, ડિરાઈવ કરાયા છે ઇટીએસમાં, જેને વન બાય વન જોતા જઈએ. અને હા, અહીંયા સાથે જુઓ છેલ્લી કોલમમાં અવરોધકોના નામ લખ્યા છે મિત્રો. તો અમુક ચોક્કસ ઘટકો જે આપણા કોષ સુધી પહોંચી જાય, બાય ચાન્સ એ કોઈ ટોક્સિક હોય, કોઈ ઝેરી દ્રવ્ય હોય કે શરીરમાં જ કોઈ અસાધારણ પ્રકારના અપચયના પથ્થી ઉત્પન્ન થયેલો ઘટક હોય, તો તેઓ તે સમયે આવા ચોક્કસ સંકુલ પર અવરોધક અસર લગાડે છે. અને જો એ અવરોધક અસર લાગી તો સ્વાભાવિક છે કોષીય શ્વસન ડિસ્ટર્બ થઈ જાય. અને એ શ્વસન ડિસ્ટર્બ થાય તો જેની તમારી સીધી અસર તમારા શરીરની સ્વસ્થતા પર થાય, આપણી હેલ્થ ઉપર થાય. અને ઘણા બધા તો મિત્રો એવા દ્રવ્યો છે, એવા અવરોધકો છે જે ઝેરી દ્રવ્યો તરીકે હોય છે. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિનું ઝેર પીવાથી મોત થઈ ગયું, ઝેરી ગેસ શ્વાસમાં જવાથી મોત થઈ ગયું. તો આ ઝેરી ગેસ અને ઝેરી જે પીણા છે, ઝેરી દ્રવ્યો જે તમારા કોષ સુધી પહોંચી જાય છે, તેઓ રેસ્પિરેટરી સિસ્ટમ માટે ટોક્સિક બની જાય છે મિત્રો, જેને આપણે રિસ્પાયરોટોક્સિક સબસ્ટન્સીસ કહી શકીએ. રિસ્પાયરોટોક્સિક સબસ્ટન્સ મતલબ કે સીધા શ્વસન તંત્ર પર ઝેરી અસર પહોંચાડે, અને તે સમયે તમારું મૃત્યુ થવાનું કારણ હોઈ શકે આ ઝેરી દ્રવ્યનું તમારા કોષીય શ્વસન પર લાગી ગયેલું સંપૂર્ણ અવરોધન. અને જેવું એ અવરોધન લાગશે અંદર, એટલે કોષમાં એટીપી ઉત્પન્ન થતા બંધ, કોષની દેહધાર્મિક ક્રિયાઓ બંધ, અને એવી જ ઘટના જો તમારા તમામ કોષોમાં થાય એક સાથે, તો તમારું શરીર પણ કામ કરતું બંધ. તો ઘણી બધી વાર મોત થવાનું અથવા મૃત્યુ થવાનું જે રીઝન હોય છે આવા રિસ્પાયરોટોક્સિક સબસ્ટન્સ, એટલે કે શ્વસન માટે ઝેરી દ્રવ્યો હોઈ શકે, જે અહીં તમે જોશો અલગ અલગ સંકુલ પર અલગ અલગ રીતે અવરોધન લગાડે. ને અવરોધન લગાડે તો તે સ્ટેપ તો થતા થશે નહીં, પરંતુ તેના આગળના સ્ટેપ પણ પછી સ્વાભાવિક રીતે થવાના નથી. તો એમાં સંકુલ એક જે છે મિત્રો, જેનું નામ છે FMN NADH2 ડિહાઇડ્રોજીનેઝ. FMN જે આપણો પહેલો ઘટક હતો, બસ તેની સાથે જોડાઈ ગયો છે NADH2 ડિહાઇડ્રોજીનેઝ ઉત્સેચક. કારણ NADH2નું જે આપણે ડિહાઇડ્રોજીનેશન કરાવવાનું છે, તે માટે આ ઉત્સેચકની હાજરી બહુ જ જરૂરી છે. કારણ કે NADH2નું ડિહાઇડ્રોજીનેશન થશે, તેનું ઓક્સિડેશન થશે, તો જ પ્રોટોન અને ઇલેક્ટ્રોન મુક્ત થશે, અને એ ઇલેક્ટ્રોન મુક્ત થશે તો જ તમે એને આગળના ઘટકોમાં લઈ જઈને સાયટોક્રોમ સિસ્ટમ સુધી પહોંચાડી શકશો. તો પ્રથમ સંકુલ તરીકે કામ કરશે FMN NADH2, જેના માટે અવરોધક અસરો આપતા ઘટકો છે, રસાયણો છે, એના નામ છે રોટિનોન. આ રોટિનોન મિત્રો એક તમને કહી દઉં, એ જંતુનાશક દવાનું નામ છે. તો જેના સંપર્કમાં બાયચાન્સ તમે આવી ગયા, તે તમારા શ્વાસમાં જતી રહી, એના જે એરોઝોલ આવે છે એને જો સીધા છંટકાવ કરી દેવામાં આવે તમારી નાકની અંદર, તમારા શ્વસન શ્વસનમાં, તો સ્વાભાવિક છે આવી ટોક્સિક અસર આપે. અને બીજો એક દ્રવ્ય છે એમાઇટલ. સંકુલ 2 છે મિત્રો, એનું નામ છે FADH2 ડિહાઇડ્રોજીનેઝ. બીકોઝ આ જે સ્ટેપ છે મિત્રો સંકુલ 2, તે સંકુલ 2 થી આપણે સીધી FADH2ની એન્ટ્રી કરાવવાની છે. અને FADH2 પણ જ્યાં સુધી ઇલેક્ટ્રોન ડેવલપ ન કરે તે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં પ્રવેશવાનો નથી. તો FADH2ના ડિહાઇડ્રોજીનેશનમાંથી આપણે સંકુલ 2માં સીધી એન્ટ્રી મારવાની છે, યુબિક વિનોન ક્યુમાં, જેમ તમે NCERTમાં પણ ભણ્યા હતા. પણ આવા ETSના સંકુલના ઘટકોના નામ ત્યાં આપ્યા નથી, જે આપણે યાદ રાખીશું. તો સંકુલ 2 કોણ છે મિત્રો? FADH2 ડિહાઇડ્રોજીનેઝ, જેનું જ બીજું નામ છે સક્સિનેટ ડિહાઇડ્રોજીનેઝ. યાદ આવ્યું? યસ, આ એ જ સક્સિનેટ ડિહાઇડ્રોજીનેઝ છે જેની જરૂર આપણને ક્રેપ ચક્રમાં પડી હતી, જે ત્યાં તુરંત ઉપલબ્ધ નહીં હતો. જે આપણે કીધું હતું કે અંતઃપટલ પર ઉપલબ્ધ છે, તો છે, જોઈ શકો છો. કારણ કે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ
અંતઃપટલના ઘટકોની અલગ અલગ, ને એમાં જેનું નામ આવ્યું છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ, પણ એને હજુ વધારે એક સારું નામ આપ્યું આપણે એફએડીએ ટુ ડિહાઇડ્રોજિનેસ પણ, કારણ કે એફએડીએ ટુના ડિહાઇડ્રોજિનેશનમાં પણ આ જ ઉત્સેચક કાર્યરત થાય છે. રાઈટ, સંકુલ ત્રણ છે મિત્રો, એ સાયટોક્રોમ બી અને સાયટોક્રોમ સી વનનું સામૂહિક સંકુલ જેમાંથી ઇલેક્ટ્રોન પસાર થશે. એનો અવરોધક છે એન્ટીમાઇસિન. રાઈટ, તો એન્ટીમાઇસિન એક એવો દ્રવ્ય છે જે સંકુલ ત્રણનો અવરોધન કરીને શ્વસનને નુકસાન કરી શકે અથવા શ્વસન ક્રિયા પર અવરોધક અસર લાગુ પાડી શકે. સંકુલ ચાર જે છે મિત્રો, એ છે આપણો સાયટોક્રોમ ઓક્સિડેઝ, સાયટોક્રોમ એ અને સાયટોક્રોમ એ થ્રીનું સામૂહિક સંકુલ, અને એના અવરોધક ઘટકો જુઓ મિત્રો, સૌથી વધારે રિસ્પાયરોટોક્સિક ઘટક આ છે સાયનાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. ઓલરેડી યુ નો વેરી વેલ, સાયનાઇડ તો મિત્રો સૌથી વધારે પોઈઝન અથવા સૌથી વધુ પોઈઝનસ દ્રવ્ય તરીકે લેવાય છે, જે ઇમિડિયેટલી ચંદ સેકન્ડમાં અથવા મિનિટોમાં મૃત્યુ પ્રેરી શકે. તો એ સાયનાઇડ એક પ્રકારનું શું છે, રેસ્પાયરોટોક્સિક સબસ્ટન્સ છે, શ્વસનને અવરોધે એવો ઘટક છે. પણ એનો ટાર્ગેટ કોણ છે, તો સંકુલ ચાર છે, જે માટે સીધો સાયટોક્રોમ એ એ થ્રી પર અસર કરશે અને ત્યાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ અટકાવશે, અને એ અટક્યો તો તમે પણ અટક્યા. સેવો છે મિત્રો સેમ કાર્બન મોનોક્સાઇડ, જે તો આપણે જાણીએ જ છે, યસ, એ સીધો આપણા ઓક્સિજન સાથે કોમ્પિટિશન આપે છે. જેમ શ્વસનના ચેપ્ટરમાં આપણે થિયરી ભણીશું એક, અથવા કદાચ તમે ભણી ગયા હોય એનસીઆરટીમાં, તો જેમ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય છે મિત્રો, એ જ રીતે કાર્બન મોનોક્સાઇડ પણ હિમોગ્લોબિન સાથે જોડાવાની એટલી જ ક્ષમતા ધરાવે છે, કદાચ એવું કહું કે ઓક્સિજન કરતાં પણ વધારે ક્ષમતા ધરાવે છે. એટલે જ્યારે જ્યારે તમારા શ્વાસ ગેસ શ્વાસમાં જો જશે કાર્બન મોનોક્સાઇડ, તો એ તમારા ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા ઓછી કરશે અને પોતે જોડાઈ જશે અને બનાવી દેશે કાર્બોક્સી હિમોગ્લોબિન. અને આ કાર્બોક્સી હિમોગ્લોબિન હોય તો એ તમારા માટે કોઈ કામનો નહીં, આપણને જોઈતો હતો ઓક્સી હિમોગ્લોબિન. અને આ સંજોગોમાં એવું થશે કે શરીરના કોષોમાં જોઈએ એટલો ઓક્સિજન ઉપલબ્ધ નહીં થાય, ઉર્જા ઉત્પન્ન નહીં થાય, અને એમ થતાં અંદર કોષની અંદરની દેહધાર્મિક ક્રિયાઓ થંભી જાય અને છેલ્લે આપણે પણ થંભી જઈએ મિત્રો. બરાબર, તો સંકુલ ચાર માટે યાદ રાખો અવરોધક ઘટકો સાયનાઇડ જેવા રસાયણ છે અને કાર્બન મોનોક્સાઇડ ગેસ છે. અને છેલ્લો સંકુલ પાંચ મિત્રો, જે છે એટીપી એઝ અથવા એટીપી સિન્થેટેઝ, જેની મુખ્ય જવાબદારી છે એટીપી બનાવીને આપવાની, જે આપણને મુક્ત ઉર્જા બનાવીને આપશે. તો જેમ જેમ આગળના ઘટકોમાંથી ઇલેક્ટ્રોન પાસ થતા જાય પસાર થતા જાય, તેમ તેમ ફોસ્ફોરીકરણની ઘટના થતી જાય અને જે તે ચોક્કસ સ્ટેપ પર એટીપીનું સર્જન પણ થતું જશે, જેને આપણે એકચ્યુઅલી હમણાં જ્યારે પથમાં જઈએ એટલે હજુ વધારે સારી રીતે અભ્યાસ કરી શકીશું. પણ અહીંયા આ બધા સંકુલના મિત્રો નામ યાદ રાખીશું, તેમાં રહેલા ઘટકોના નામ યાદ રાખીશું, કારણ કે ઘટકો આપણે ઉપર જોઈતો ગયા ચાર છે, પરંતુ તેઓના કયા સંકુલ રચાય છે અને સામૂહિક રીતે કોણ કોણ સાથે કામ કરે છે એનું લિસ્ટ અહીંયા આપવામાં આવેલું છે, સાથોસાથ તેના પર અવરોધક અસર લગાડતા દ્રવ્યોના પણ નામ આપવામાં આવેલા છે. હવે આ મિત્રો હજુ થોડું એનાલિસિસ કરીએ આપણે, તો અહીંયા ખાસ તમને થોડું આશ્ચર્ય થશે, આપણે જ્યાં જ્યાંથી ઇલેક્ટ્રોન પસાર કરીશું દરેક સ્ટેપ પર એટીપી નહીં બનતો હશે, જેમ અત્યાર સુધી આપણે કરતા આવ્યા આગળના પ્રકાશ સંશ્લેષણમાં, કે જેટલી વાર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરાવ્યું સાયટોક્રોમમાંથી તે જગ્યાએ ફોસ્ફોરીકરણ કરાવ્યું, પણ અહીંયા એવું નથી. અહીંયા ખાલી બે જ જગ્યાએ તમે સીધો એટીપી બનતો જોઈ શકશો, ને કારણ કે એ માટે એવા ખાસ મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયર જેવા સાયટોક્રોમ હોવા પડે, જે તરીકે અહીંયા અંતઃપટલ પર જોઈશું તો બે જ છે, કોણ, એક યુબિક વિનોન છે અને બીજો સાયટોક્રોમ સી. તો જ્યારે ઇલેક્ટ્રોન આ બે ઘટકોમાંથી પસાર થશે ને ત્યારે જ તમે એક્ચ્યુઅલ ફોસ્ફોરીકરણ થતું જોઈ શકશો, ત્યાં જ આપણે એક્ચ્યુઅલ એટીપી ઉત્પાદનને કાઉન્ટ કરી શકશું, કારણ કે બીજા જે સાયટોક્રોમ છે તે બધા ચલ વીજાણુવાહક નથી, તે બધા અચલ વીજાણુવાહક છે, સ્ટેટિક છે, સ્થિત છે. પણ ખાસ જે ચલ વીજાણુવાહકો છે, જે મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયર છે, તેમાં જ જ્યારે ઇલેક્ટ્રોન જશે ત્યાં એટીપીનું ઉત્પાદન જોઈશું. તો આ તમામ ઘટકોમાં યાદ રાખો યુબિક વિનોન અને સાયટોક્રોમ સી, એ બે જ ખાલી શું છે, ચલ વીજાણુવાહકો છે. બીજું સાયટોક્રોમ એ થ્રી જે ઓક્સિડેઝ છે આપણે વાત કરી, જે છેલ્લો સાયટોક્રોમ માનવામાં આવે છે. પછી એક છેલ્લું સ્ટેપ જે આપણે જોઈશું, જ્યાં ઓક્સિજનનું જે વોટર બનાવવામાં ઉપયોગ જોવાનો છે, કારણ કે છેલ્લી જે નીપજ છે જારક શ્વસનની એ વોટર છે, પાણીનો અણુ છે, તો એ બનાવવામાં કેવી રીતે ઓક્સિજન હેલ્પફુલ થાય છે તેની પણ વાત કરીશું, જે થકી આપણે વાત કરવાનું છે છેલ્લી નીપજ
ક્ષારક શ્વસનની પાણી તરીકે આપણને મળશે. સાયટોક્રોમ A3 જે છે એના ઓક્સિડેશન અને O2ના રિડક્શન માટે જવાબદાર ઉત્સેચક જે સાયટોક્રોમ ઓક્સિડેઝ છે, જે કોમ્બિનેશન છે સાયટોક્રોમ A અને A3નું, અને જેના બંધારણમાં વાત કરી મિત્રો કોપર હાજર છે. તો આ જરા એની થિયરી જોઈ, હવે આપણે જઈએ છીએ એકચ્યુઅલી પથ ઉપર કે કેવી રીતે ETSમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે અને પસાર થતાં થતાં અમુક ચોક્કસ સ્ટેપ પર ઇલેક્ટ્રોન જે ATP બનાવીને આપે છે. તો આપણી પાસે અહીંયા બે ઘટકો છે મિત્રો, NADH2 ને FADH2, જેમાંથી આપણે ઉર્જા ઉત્પાદન કરવાનું છે. તો વન બાય વન આપણે બંનેમાંથી કરાવીએ, કારણ કે બંનેનું એકદમ સેમ મેથડથી, સેમ તબક્કાથી, સેમ પ્રોસેસથી થતું નથી, થોડું ડિફરન્ટ રીતે થાય છે. જેમાં આપણે પહેલાં NADH2નું સમજી લઈએ, પછી ઓટોમેટિક FADH2નું સમજાય જ જવાનું છે. કારણ કે કોઈ નવો પથ નથી મિત્રો, ખાલી એન્ટ્રી અલગ છે. શું છે? એન્ટ્રી અલગ છે. સમજો તમારે એપાર્ટમેન્ટ છે, તમારા કોમ્પ્લેક્સના બે અલગ અલગ એન્ટ્રી છે, બે અલગ અલગ ગેટ છે. તમે આ ગેટથી જાઓ તો પણ તમે કોસાડ રોડ પર આવી જાઓ છો, અને પેલા ગેટથી જાઓ તો પણ તમે કોસાડ રોડ પર આવી જાઓ છો. સમજાયું? તો અલ્ટિમેટલી એક જે ચોક્કસ રોડ છે એ આવવા માટેના બે રસ્તા છે. તો એ રોડ પર આગળ જઈને તમારે એક ચોક્કસ તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવાનું છે, પરંતુ ખાલી એન્ટ્રી અલગ અલગ હતી, માર્ગ અલગ અલગ હતા, પ્રવેશ દ્વાર અલગ અલગ હતા. તો એ સંદર્ભે FADH2 શોર્ટકટ મારે છે, એ નાનો રસ્તો અપનાવે છે જેનાથી ફટાફટ પહોંચી જાય, પરંતુ એનાથી એને લોસ જ છે. શું લોસ છે તો આપણે જોઈએ આગળ. NADH2 થોડો સિસ્ટમેટિક, જે એક્ચ્યુઅલ પ્રવેશ દ્વાર છે ત્યાંથી પ્રવેશે છે, જેનો એનો લાભ થોડો વધારે થયો. જોકે એ થોડો સમય વધારે લેશે, પણ સારો લાભ પણ થયો. તે આપણને 3 ATP બનાવીને આપવાનો છે, અને FADH2 ખાલી 2 ATP બનાવીને આપવાનો છે. તો કેવી રીતે તેઓ આ વીજવહન તંત્રમાં ભાગ લે છે એની વાત કરીએ. તો જુઓ, NADH2 પ્રથમ દર્શાવેલું છે. NADH2નું મિત્રો થશે ઓક્સિડેશન, બિકોઝ અંતઃપટલની મુખ્ય ઘટના જે છે ત્યાં ઓક્સિજન ઉપલબ્ધ હોય છે, અને ઓક્સિજન હોવાને કારણે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય. તો સૌ પ્રથમ NADH2નું થશે ઓક્સિડેશન, તેમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન છૂટા પડે. પ્રોટોનને આપણે હમણાં સાઇડ પર યથાવત રાખીએ, જે મુખ્ય કામની વસ્તુ છે તે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને શરૂ કરીએ આપણે, એને પ્રવેશ કરાવીએ આપણા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં. તો એના માટે પ્રથમ જે આપણો ઘટક હતો, કોણ? FMN NADH2 ડિહાઇડ્રોજિનેસ, જેમાંથી એ પ્રવેશ છે. આ જ NADH2 ડિહાઇડ્રોજિનેસ હતો મિત્રો, એ સક્રિય રીતે NADH2ને ડિહાઇડ્રોજિનેશન કરવામાં કામ પર લાગ્યો, અને તેમાંથી ઇલેક્ટ્રોન બન્યા. એ ઇલેક્ટ્રોન બન્યા તો આપણે આ સંકુલ એકમાં પ્રવેશ કરાવી શક્યા, ઘટક એકમાં પ્રવેશ કરાવી શક્યા. તેમાં પ્રવેશ પામેલા હવે આગળ બીજા ઘટક FES પ્રોટીનમાં, ફેરોડોક્સિન સલ્ફર પ્રોટીનમાં પ્રવેશ કરે છે. ત્યાંથી તે ત્રીજા ઘટક કોએન્ઝાઇમ Q સાયટોક્રોમ, જેને આપણે કહીએ છીએ યુબિક્વિનોન Q, તેમાં પ્રવેશ કરે છે, અને તેમાંથી હવે આગળ તે અલગ અલગ સાયટોક્રોમમાં પસાર થવા માંડશે. તો જે રીતે આપણે જોયું કે ચાર ઘટકોમાંથી આ પસાર થવાનો છે ઇલેક્ટ્રોન, તો બસ એ જ મેથડ અહીંયા દર્શાવી છે. બહુ જ સરળ છે, ખાલી થોડું ધ્યાનથી સમજો તો ઇઝીલી આવડી જાય. ઉપર જે નામ મિત્રો લખ્યા છે અંગ્રેજીમાં એ કંઈ નથી, સમજ પડી ગઈ હશે તમને. આ બાજુ PMS બતાવ્યું છે, એટલે કે પેરીમાઇટોકોન્ડ્રિયલ સ્પેસ, પરિકરણાપ સૂત્રી અવકાશ. અહીંયા જે આપણે કરાવી રહ્યા છીએ આ બધું વહન, તે છે આપણા IMM એટલે કે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન, આપણું ક્રિસ્ટીનનું સ્તર, કણાપ સૂત્રનું અંતઃપટલ, અને મેટ્રિક્સ જે અંદર આધારક છે, જ્યાં આપણે NADH2 FADH2 બનાવ્યા હતા, જેનો અહીંયા આપણે વપરાશ કરી રહ્યા છે, તેઓનું ઓક્સિડેશન કરાવી રહ્યા છે. તો NADH2માંથી છૂટા પડેલા ઇલેક્ટ્રોન સંકુલ 1, સંકુલ 2 અને સંકુલ 3માં પ્રવેશ કરી ચૂક્યા છે. તો સાયટોક્રોમ Bમાં આવેલા જે છે એને સાયટોક્રોમ C1માં જવાનું છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે પાછો એક મધ્યવર્તી ઇલેક્ટ્રોન ગ્રાહી અણુ આવી જશે, અને તે તરીકે છે પાછો ફેરોડોક્સિન સલ્ફર પ્રોટીન, જે આવીને ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને પાછા આપી દે છે સાયટોક્રોમ C1ને. સાયટોક્રોમ C1 પોતે મળેલા ઇલેક્ટ્રોન આપે છે સાયટોક્રોમ C ને. સાયટોક્રોમ C આગળ એને ફાઇનલી પાસ કરી દે છે છેલ્લા ઘટક સાયટોક્રોમ AA3 એટલે કે સાયટોક્રોમ ઓક્સિડેઝ, અને ત્યાં પહોંચેલા ઇલેક્ટ્રોન હજુ છેલ્લો ઘટક, હજુ છેલ્લો જે આપણો સંકુલ હતો, કોણ? મુખ્ય ATP સિન્થેટિસ, ATPase, જેને તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો બતાવ્યો છે. તો ATPase ને આપશે, ને જે જગ્યાએ ATP સર્જનનું કામ થશે. તો આ રીતે NADH2માંથી મિત્રો જે બનેલા ઇલેક્ટ્રોન છે તે આગળ પાસ થતા ગયા. પણ હવે ધ્યાનમાં લેવાનું છે કે ક્યાં ક્યાં
એટીપી ઉત્પાદન કરાવી શકાય, ક્યાં ક્યાં ફોટોફોસ્ફરીકરણ થશે. તો એ માટે બસ હમણાં જે સેન્ટેન્સ મિત્રો કીધું હતું એ પકડો, કે ખાલી અને ખાલી ચલ વીજાણુ વાહકો કયા. તો એમાં આપણે જોયું જેમ હતું, કોણ? યુબીક્વિનોન ક્યુ, એટલે કે સાયટોક્રોમ કોએન્ઝાઇમ ક્યુ અને સાયટોક્રોમ સી. તો એ બે જગ્યાએ આપણે ફોસ્ફોરીકરણ કરાવી શકીશું. તો તે બે સાયટોક્રોમમાંથી અથવા તે બે ઘટકોમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એડીપી એટીપીમાં કન્વર્ઝન પામી શકે, એટલે કે ફોટો ફોસ્ફોરીકરણ થઈ શકે. તેવા બે ફોસ્ફોરીકરણ તમે અહીંયા કરી શકશો. ક્યાં ક્યાં? તો એક છે કો એન્ઝાઇમ ક્યુ માંથી જ્યારે પ્રથમવાર ઇલેક્ટ્રોન સાયટોક્રોમ બીમાં પ્રવેશ્યો, તો એ તે એક સ્ટેપ છે જે ઇલેક્ટ્રોન વહનનું. ત્યાં સમજી લો એક એટીપી બન્યો, તે તમે જોઈ શકો છો મિત્રો, ત્યાં એચ પ્લસ નીકળતા બતાવ્યા છે. તો એચ પ્લસ નીકળ્યા તે હિસાબે ત્યાં ઇલેક્ટ્રોન પણ નીકળ્યા હશે, મતલબ ત્યાં એ સ્ટેપ છે જે એકચ્યુઅલી એ ચલ વીજાણુ વહન કરતું હોવાની અથવા ચલ વીજાણુ ગ્રાહક હોવાનું સંદેશો આપે છે અથવા ઇન્ડિકેશન આપે છે. તો અહીં એક એટીપી બનાવ્યો. એ જ રીતે હવે બીજો જે છે આપણો, કોણ? તો સાયટોક્રોમ સી, ચલ બીજાણુ વાહક. તો જ્યારે હવે સાયટોક્રોમ સી પોતાને આગળથી મળેલા ઇલેક્ટ્રોન સાયટોક્રોમ ઓક્સિડેઝને આપશે ત્યારે એક એટીપી બની જશે. તો અહીંયા એક એટીપી બની ગયો. તો એક અને બે, બે એટીપી થઈ ગયા. અને ત્રીજો એટીપી મિત્રો, એ તમને જેમ કીધું હતું સૌથી પહેલો પ્રવેશ દ્વાર, ભલે થોડો વિલંબ થાય પણ એ કામની ઘટના તરીકે એનએડીએચ ટુ પ્રથમ ઘટકમાંથી સિસ્ટમેટિક એન્ટ્રી મારે છે. તો જ્યારે એ પ્રથમવાર એફએમએન એફએમએન અને એનએડીએચ ટુ ડિહાઇડ્રોજીને સંકુલમાંથી પસાર થઈને એફઈએસમાં પ્રવેશ પામ્યો, તે દરમિયાન પણ ઇલેક્ટ્રોનનું જે વહન થયું પ્રથમવાર, તે પણ એક એટીપીનું નિર્માણ કરીને આપે, તે સ્ટેપ પર પણ એક ફોસ્ફોરીકરણ થશે. તો ત્યાંનો એક હજુ એટીપી કાઉન્ટ કરી શકીએ આપણે. તો આમ જોયું કે એનએડીએચ ટુના આ સંપૂર્ણ ઓક્સિડેશન થવાથી જે મળેલા ઇલેક્ટ્રોન છે તે આખા સાયટોક્રોમ સિસ્ટમમાંથી પસાર થવા દરમિયાન ટોટલ આપણને 3 એટીપીનું સર્જન કરીને આપી શકે, અથવા 3 વાર ફોસ્ફોરીકરણ થાય અને 3 એટીપી મળે. તમ એટીપી મળી ગયા. અને છેલ્લે મિત્રો, જે છેલ્લા સંકુલની આપણે વાત કરી હતી કે એટીપી સિન્થેટિસ પર પહોંચેલા ઇલેક્ટ્રોન હવે ક્યાં જાય છે, તો એ ઇલેક્ટ્રોન હવે આપણને પાણીનો અણુ બનાવવામાં હેલ્પ કરશે. તો અહીં મળેલા ઇલેક્ટ્રોન જે શરૂઆતમાં આપણે એચ પ્લસ બનાવ્યા હતા એનએડીએચ ટુના ડિહાઇડ્રોજિનેશનથી, એ એચ પ્લસ તેને અહીંયા બોલાવી દેવામાં આવે છે અને તેની સાથે હાફ મોલેક્યુલર ઓક્સિજન રિએક્ટ કરે, એટલે કે એચ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન અને આ હાફ મોલેક્યુલર ઓક્સિજન જેને બતાવ્યો છે 1½O2 તરીકે, આ ત્રણે ત્રણ એકબીજા સાથે સંયોજાઈને પાણીનો એક અણુ બનાવી શકશે. અને આ પાણીનો અણુ બનવું એ જારક શ્વસનની બહુ જ સ્પેસિફિક નિપજ છે, બહુ જ વિશેષ ખાસિયત છે, જેને આપણે સીધે ડિફરન્સમાં બી લેતા હતા કે અજારક શ્વસનમાં ક્યારેય પાણીનો અણુ બનતો નથી, પરંતુ જારક શ્વસનમાં પાણીનો અણુ બને. તો આ રીતે મિત્રો આપણે જોયું કેવી રીતે એનએડીએચ ટુનું થાય છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, અને તે આપણને 3 એટીપી બનાવીને આપે છે. એક એનએડીએચ ટુ આપણને 3 એટીપી બનાવીને આપી શકશે. અને આ જ રીતે આપણે એફએડીએચ ટુનું જોઈશું, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કવર કરીએ, જેનાથી આપણને આ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થોડું રિવાઇઝ પણ થઈ જાય અને સાથોસાથ એફએડીએચ ટુનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પણ સમજી શકીએ. અહીંયા સુધી ચાલેલા ટોપિકમાં મિત્રો કોઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરવા તમને અપીલ છે. ઓકે, ગુડ બાય, ટેક કેર.